श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ શું હતું કા દા ગઈકાલની કથામાં સાહેબ મહારાજ સરસ મહારાજે સંતોને કળિયુગમાં કે આ રીતનું તપ કરવાની ના પાડી મહારાજ કે જંગલમાં જઈને અત્યારે તપ કરવાનું નથી અત્યારે સત્સંગની મધ્ય રહીને મહારાજની આજ્ઞામાં રહી અને મહારાજની આજ્ઞામાં રહીને જે ભજન ભક્તિ કરી એ શ્રેષ્ઠ તપ છે એ મહારાજે વાત કરી હતી હરિલામૃતમાં પરંતુ આજે આપણે ભક્ત ચિંતામણી ગ્રંથની કથા પરચા વિભાગની જે ચાલે છે એમાં ગયા વખતે છેલ્લી કથામાં એકસો સત્તાવનનું પ્રકરણ ચાલતું હતું એમાં સુંદરજી સુથારની કથા હતી સુંદરજી સુથાર ભુજના રાજાના બહુ મોટા કારભારી હતા બહુ મોટા આગેવાન હતા સત્સંગની અંદર પણ આગેવાન હતા પહેલાં સૌથી પ્રથમ એમનાથી સત્સંગ ભુજમાં શરૂ થયેલો સુંદરજી સુથારથી મુક્તાનંદ સ્વામી ભણવા ગયેલા ત્યારથી લઈને પરંતુ એ રાજાના રાજના બહુ મોટા કારભારી હોવાને કારણે બહુ મોટા મોટા માણસોનો એને સંબંધ રજોગુણી માણસોની સાથે બેઠક ઉઠક વ્યવહાર ધંધાને કારણે રાજના કામકાજને કારણે એવા મોટા મોટા શાહુકારો અને શેઠની સાથે એનું સતત એમની બેઠક ગોઠક રહેતી અને એવાની સાથે જ મોબત રાખવી પડે એની સાથે પછી વાતચીત કરવી પડે પડેના વ્યવહાર સાચવવા પડે એવી રીતે અંદર ખૂબ વ્યસ્ત અને ખૂબ બીજી એમાં થઈ ગયેલા એમ કરતાં કરતાં જિંદગીનો છેલ્લો સમય આવ્યો ત્યાં સુધી એમાંથી નિવૃત્ત ન થઈ શક્યા અને ભગવાનનું ભજન સેવા કરતા હતા બધી વસ્તુ બરાબર પણ જે સાવ નિવૃત્ત થઈ અને ભગવાન પરાયણ થવું જોઈતું હતું એ એમ ના થઈ શક્યા જેના કારણે અંતે પણ એને આમ સહેજે સ્વપ્નમાં જતું રહે એવી અવસ્થા થઈ ગઈ જાગ્રતમાં બહુ ના રહી શકે કે હું સ્વ નિંદ્રામાં પણ બહુ ન રહી શકે પણ સ્વપ્નમાં જ જતા રહે અને સ્વપ્નમાં પણ જે આખી જિંદગી માણસો સાથે બેઠક ઉઠપ કરી એની સાથે જે વ્યવહારો પડ્યા એ જ બદલ્યા કરે એનું ભગતને બહુ દુઃખ થયું કે મારા જેવો કોઈ કમભાગી નથી મારા જેવો કોઈ મૂર્ખની અંદર એણે પોતાની જાતને મૂર્ખની અંદર શિરોમણી કીધી કે મૂર્ખની અંદર પણ હું શ્રેષ્ઠ મૂર્ખ છું કેમ તો કે મને આવા મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ મને મળ્યા એના એવા અનાદિમુક્ત સમાન સંતો મળ્યા આ દિવ્ય સત્સંગ સંતો ભક્તોનો યોગ મળ્યો તો એ મેં મેં આખી જિંદગી એનો જે લાભ લેવો જોઈતો હતો એ મેં લઈ શક્યો નહીં અને મેં આખી જિંદગી વ્યવહારમાં રાજના કામકાજમાં મોટા માણસો સાથે બેઠક ઉઠકમાં જ કાઢી એનો એને ખૂબ પસ્તાવો થયો ખૂબ દુઃખ થયું અને મહારાજને કરગરી કરગરીને પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે મહારાજ તો ભક્તવત્સલ છે કરુણાનિધિ છે મહારાજ અંતે આવ્યા દિવ્ય રૂપે મહારાજ એને દર્શન આપ્યા સુંદરજી સુથારે પણ મહારાજની ખૂબ ગદગદ ભાવે સ્તુતિ પ્રાર્થના કર્યું અને મહારાજને કીધું કહો મહારાજ આપના જેવા કોઈ કૃપાળો નથી દયાળો નથી મને આવા સમયે આવીને આપે દર્શન આપ્યા અને મહારાજની એવી રીતે એણે સ્તુતિ કરી મહારાજના દિવ્ય સ્વરૂપે સુંદરજી સુથારને દર્શન થયા એ સુધીની કથા આપણે સાંભળી હતી છત્રીસ કડી હતી ત્યાંથી આગળની કથા સાંભળી વળી સત્સંગ વળી સત્સંગી નાર્ય તે પણ દીઠા તે જનાયંબાર એવા દીઠા હરિજન જોઈ કરે છે પસ્તાપ કહે હું ન સમજો લગાર आतो लय पार खोटा संसारी माई आव्यो अंत कमाई कमाई ते तो न आसमे काम भाई वली भाम સર્વે વાલા થયા છે અંત સમયે મહારાજના અને મુક્તોના સંતો ભક્તોના એને દર્શન થયા મહારાજ એને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા છે એણે સ્તુતિ કરી હતી એ મહારાજ હજારો હાથ હજારો નેત્ર હજારો ચરણ એવા મહારાજે દિવ્ય રૂપે એને દર્શન આપ્યા તેજની મધ્યે મહારાજને તો દર્શન થયા પણ સાથે સાથે સંતો અને સત્સંગી ભક્તોના પણ દિવ્ય દિવ્ય તેજની મધ્યે જાણે અનંત સૂર્યચંદ્રના પ્રકાશ એને પણ ઝાંખો કરે એવો દિવ્ય પ્રકાશ શીતળ શાંત પ્રકાશ એને મધ્યે મહારાજને મુક્તોના દર્શન થયા મુક્તો સંતો અને ભક્તો એ પણ જ્યારે દિવ્ય રૂપે તેજની મધ્યે એણે આવા મુક્તોના દર્શન કર્યા ત્યારે એના અંતરમાં આનંદ આનંદ થયો સાથોસાથ એને પોતાનો પસ્તાવો પણ ખૂબ થયો કે હું આખી જિંદગી સુધી આ દિવ્ય વાતને મને મળેલી દિવ્ય અલૌકિક પ્રાપ્તિને હું સમજી શક્યો નહીં આ તો વાત અતોલ અપાર આનો કોઈ તોલ ના થઈ શકાય આનો કોઈ માપ ન માપી શકાય આનો કોઈ પાર ના આવે એવા મોટા મહારાજ એવો મોટો આ દિવ્ય સત્સંગ એનો હું લાભ ના લઈ શક્યો અને એને અત્યંત દુઃખ થયું આ વાત સુંદરજી સુથારની જ નથી પણ આપણા સૌ કોઈ માટે પણ છે આ વાત દ્વારા આપણને પણ એવું ના રહી જાય અંધ સમય આવે ને ત્યારે આપણે પસ્તાવવું પડે કે ઓ મહારાજે મને આવા મહારાજે કૃપા કરીને મને પોતાના દિવ્ય સત્સંગમાં લીધો આવા મોટા સત્પુરુષ મળ્યા એણે મને પોતાના શરણે લીધો આવા આવા દિવ્ય મહારાજ મળ્યા આવો સત્સંગ મળ્યો તેમ છતાંય મેં મારા સ્વાર્થને માટે મેં મારી ખોટી વૃત્તિઓને કારણે બીજે જગતની અંદર રહેલી વૃત્તિઓને એની અંદર રહેલી આસક્તિને કારણે આ દિવ્ય ભોગ વસ્તુનો જેવો લાભ લેવો જોઈએ તો તેવો લઈ શક્યો નહીં ચિંતામણી હતી પણ હું ગરીબનો ગરીબ રહ્યો ભિખારીનો ભિખારી એવું પછી આપણને અંત સમયે ફીલ થશે અને પછી એ જે પસ્તાવો છે આપણને રડાવશે પણ અને સાથે એક બાજુનો રસ્તો ત્યારે નહીં રહેવું ને અત્યંત દુઃખ થશે કે મને મળેલી પ્રાપ્તિનો મેં લાભ લઈ શક્યો નહીં અને ત્યારે પછી સમય હોતો નથી ત્યારે ખાલી પસ્તાવવાનું રહે છે એમ આપણને પણ અત્યારે આપણી પાસે જ્યાં સુધી મહારાજ આપેલી શક્તિ છે શરીરનો સાથ છે ત્યાં સુધી જેટલું મહારાજનું ભજન ભક્તિ સત્સંગ સમાગમ ધ્યાન ભજન થાય એટલું કરીશું એનો જેટલો આનંદ છે એ જે આનંદ છે એ આ જગતની બધી વસ્તુઓને ભેગી કરીશું મહારાજ કે ભગવાનના સ્વરૂપનો એવો આનંદ છે કે એક ભગવાનના સ્વરૂપનો એક એક નિમિષ માત્રનો એક લેશ માત્ર પણ જો ભગવાનના સ્વરૂપનું સુખ જીવ ભોગવે તો એ ભગવાનના એ સુખનું એવું સ્વરૂપનું એવું સુખ છે કે અનંત કોટી બ્રહ્માંડોનું સુખ વારી ફેરીને એક બાજુ મૂકી દઈએ તો એની બરાબર આવે નહીં એક બે બ્રહ્માંડ નહીં અનંત કોટી બ્રહ્માંડ મહારાજ એનું જે સુખ અનંત કોઠી બ્રહ્માંડ બ્રહ્માંડ એટલે સત્યલોક ઇન્દ્રલોક બધા આવી ગયા ચૌદ માળ સહિત આખું બ્રહ્માંડ એવા તો અનંત બ્રહ્માંડોના સુખ ભેગા કરીએ તો એ ભગવાનના સ્વરૂપના સુખની આગળ એક તૃણવત પણ એ થતું નથી તો એ ભગવાનનું કેવું દિવ્ય સુખ હશે અને એવા ભગવાન આપણને સુખ આપવા માટે પધાર્યા છે એ ભગવાન આપણને પોતાના દિવ્ય સ્વરૂપના સુખના ભોગતા કરવા માટે આપણને મળ્યા છે સામે ચાલીને કૃપા કરીને અને એની ઓળખાણ કરાવે એવા ભગવાનના મોટા સત્પુરુષ પણ આપણને આપ્યા છે આવી દિવ્ય પ્રાપ્તિ કરાવ્યા પછી પણ આપણે એનો લાભ ના લઈ શકીએ એની સમજણ આપણા જીવમાં દ્રઢ ના કરીએ તો આપણા જેવા પછી કોઈ મૂર્ખ નહીં કહેવાય જેમ સુંદર સુથારે કીધું કે મારા જેવો કોઈ મૂર્ખમાં શિરોમણી નથી એમ આપણા જેવા પછી કોઈ મૂર્ખમાં શિરોમણી હોઈ શકે નહીં આવી અને અપાર પ્રાપ્તિ આપણને આજે થઈ છે એનો જેટલો આપણી સમુદ્ર છે આનંદ છે અપાર છે મહારાજ વચનાવૃતમાં કે એની એ તો જેની અંદર જેટલી કેપેબિલિટી હોય પાત્રતા હોય એટલું એમાંથી પાણી લઈ શકે મોટો મગર મોટો વહેલ માછલી જેવું હોય તો એટલું પાણી લે નાનું ચકલું ચરકલું હોય તો એ થોડું ટીપું પાણી લે પણ એનું પાણી ક્યારેય ખાલી થતું નથી જેની જેટલી પાત્રતા એટલું એમાંથી લઈ શકે એમ ભગવાન તો અનંત અને અપાર છે આપણે એમાંથી કેટલો લાભ લઈ શકીશું આપણે એમાંથી કેટલું સુખ લઈ શકીએ એટલે આપણી પાત્રતા પ્રમાણે છે એટલે સુંદરી સુધારને થયું કહો ખોટા સંસારી સ્વાર્થમાંય આવ્યો અંત કમાઈ કમાઈ આ સંસારના ખોટા સગા સંબંધીઓની અંદર સ્વાર્થના સંબંધોમાં સંસારી સ્વાર્થમાંય એકબીજાના સ્વાર્થના સંબંધોને કારણે પહેલાં પાસેથી જેની અંદર સ્વાર્થ હોય છે ત્યાં સુધી જ જગતના સંબંધો ટકે છે જ્યારે જીવને સ્વાર્થ તૂટી જાય છે ત્યારે જગતના કોઈ સંબંધ રહેતા નથી જ્યાં સુધી આપણને કોઈક મીઠા શબ્દ બોલાવે છે સંસારના હેતમાં ભક્ત પણ આમાં વાત જુદી છે પણ એક સંસારી લોકો આપણા દેહના સંબંધીઓ ગમે એટલા નિકટના હોય એ તો બીજા તો જુદા છે પણ આપણા હાવ નજીકના કહેવાતા પુત્ર પરિવાર પતિ પત્ની મા બાપ છોકરા છોકરા એ જે કંઈ છે એના સંબંધો આપણને સારા લાગે છે મીઠા લાગે છે અથવા તો એ આપણી સાથે એવો વ્યવહાર સારો રાખે છે ત્યાં સુધી કે જેને આપણામાંથી કંઈક સ્વાર્થ છે ત્યાં સુધી ને આપણને કોઈકને ગમે છે પણ આપણનેમાંથી જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી જ્યારે આપણો કોઈ સામાના વ્યક્તિ તરફનો સ્વાર્થ છૂટી જશે ત્યારે આપણને એની સાથે કોઈ હેત રહેતું નથી એ તો જગતનો આ નિયમ જ છે આપણને લાગે કે બધાને મારી જાડે બહુ હેત છે પણ આપણી સાથે કોઈને હેત નથી આપણામાં રહેલા કોઈક સ્વાર્થ એનો સિદ્ધ થાય છે ત્યાં સુધી એને હેત છે જ્યારે એ સ્વાર્થ નહીં જણાય ત્યારે એમાં પણ હેત રહેશે નહીં અને જ કોઈ પણ જીવ પ્રાણી માત્રનો સ્વાર્થથી જ હેત થાય છે હાવ નિઃસ્વાર્થ હેત બહુ નથી હોતું ભગવાનમાં પણ જીવને હેત થાય છે સ્વાર્થથી જ થાય છે ને સંતોમાં મહારાજ કે વચનાવૃત્તમાં કાંઈ દાદા ખાચરને અમને રાજી કર્યાનો સ્વાર્થ છે તો અમને નથી ગમતું એવો એકેય સ્વભાવ એ રાખતા નથી આપણને એમ હોય કે ભગવાનને મારે રાજી કરવા છે રાજી કરવાનો એ સ્વાર્થ છે એટલે એ આમ જુઓ તો સ્વાર્થ નથી પણ એક એટલી એક અપેક્ષા છે કે ભગવાન મારા ઉપર રાજી થાય ભગવાનના મોટા સત્પુરુષ મારા ઉપર રાજી થાય આ સંતો ભક્તો મારા ઉપર રાજી થાય તો એવો જે એક ભાવના છે હૃદયમાં તો એના કારણે એની સેવા થાય છે એને રાજી કરવાનું એ કેમ કરો એ જે આજ્ઞા કરે એ પ્રમાણે તત્પરતાથી એ આજ્ઞાને પાળવાનું ઈચ્છા થાય છે કેમ કે હું આમ કરીશ તો ભગવાન રાજી થશે હું આમ કરીશ તો મોટા સત્પુરુષ રાજી થશે હું આમ કરીશ તો સંતો ભક્તો રાજી થશે એક રાજી કરવાનો સ્વાર્થ છે તો જ એ વસ્તુ થાય છે જો એ ના જાય કે ભાઈ આપણે કંઈ નથી એને રાજી થયા તો હું ના થયા તો કંઈ નહીં તો આપણે કંઈ થાય કંઈ ના થાય એટલે સ્વાર્થ છે જગતની અંદર જે સ્વાર્થ છે જગતની અંદર જે રાજી કરવાનું તાન છે પતિ પત્નીને રાજી કરવા પત્ની પતિને રાજી કરવા કે સંતાન પિતાને રાજી કરવા કે માત પિતા સંતાનને રાજી કરવા આખી જિંદગી ઘસી નાખે તો એ આ સંસારના સગા સંબંધી ક્યારેય કોઈનાથી તૃપ્ત થઈ ગયા હોય કે વાહ અમને આણે ખૂબ આનંદ કરાવ્યો ને ખૂબ સુખ આપ્યું ખૂબ કર્યું કોઈ હૃદયથી આપણની ઉપર કોઈ રાજી બધા અતૃપ્ત જ રહેવાના કોઈ તૃપ્ત થવાના નથી અને કદાચ આખું આ માણસ જગતના બધા સંબંધીઓને ક્યારેય રાજી કરી શકવાનો નથી અને કોઈના ઉપર કોઈ સગા સંબંધી સંપૂર્ણ રાજી થયા નથી અને કદાચ એ થઈ જાય તો એ આપણને શું આપશે આખું ચંદન ઘસીને એને ચડાવી દેવાનું છે શરીરનું પણ એના કરતાં આપણા શરીરની થોડી પણ શક્તિ કંઈ પણ આપણી રહી અંદર રહેલી મન તન મન ધન જે કંઈ શક્તિ આપણી અંદર છે ભગવાનને સત્સંગ માટે વાપરી હશે એમાં વપરાણી હશે તો એ આપણી આનંદ ગણી ભગવાન ગણીને આપણા ઉપર રાજી થશે એ જેથી એ જ કામનું છે એટલે સુંદરજી સુથારને ખૂબ એ રીતનો પસ્તાવો છે કે તે તો ન આવ્યો આ સમયે કામ સુત વીત ભાઈ વળી ભામ સર્વે વાલા થયા છે વેરી એમ કરે સોચ ફેરી ફેરી ફરી ફરીને એકનો એક શોખ છે કે જેના માટે આ જગતના સંબંધોને માટે કે સ્વાર્થીના સગાઓને માટે મેં આખી જિંદગી સૂત કહેતા દીકરાઓ વીત કહેતા ધન માટે ભાઈ માટે ભામ ભામ એટલે કે સ્ત્રી માટે આખી જિંદગી ઘસીને કામ કર્યું એના માટે બધું કર્યું પણ એ તો કોઈ કામ આવ્યું નહીં આ સમયે મારું અંત સમય કોણ કામનું અંત સમયે તો ભગવાનનું જે કર્યું હશે ભજન ભક્તિ કથા સેવા સમાગમ મોટા સત્પુરુષનો દ્રઢ આશરો રાખ્યો છે તો એ અંત સમય અને કેફમાં પાવરમાં રાખશે અંત સમયે અને આનંદ આનંદ હશે એટલે સુંદર જે સુથારને પણ થયું કે ઓહો મેં આખી જિંદગી જેના માટે ઘસી છે એ મારા માટે શું એ એ મારે આ સમયે મને શું કામ કરશું કંઈ કરવાનું નથી અંત સમય તો એ મારી કંઈ સહાય કરી શકવાના નથી પછી પછી કહી છે સહુને વાત હવે તન થશે મારું પાત આવ્યા છે મને તેડવાના થ હું જાઉં છું મહારાજને સાથ પણ મહારાજ દયાળુ છે તે અંત સમયે જ્યારે સુંદરી સુથારને આટલો પસ્તાવો થયો છે અને મહારાજને સંતોને પોકારી પોકારીને યાદ કર્યા છે ત્યારે મહારાજ તો ભક્તવત્ પોતાના ભક્તને અંત સમયે ધેડવા માટે આવ્યા છે પણ આપણે આખી જિંદગી જે કર્યું છે એ જ જો આપણને અંધ સમયે યાદ રહે ને એ જ સ્ફૂરશે અને પછી એની એનામાં આપણો જીવ હશે તો આપણને એમાં વાસના હશે તો મહારાજ આવશે ખરા લેવા પણ પાછા ત્યાં જ મૂકશે જ્યારે એમાંથી વાસના તૂટશે અને ભગવાનમાં જ હેત થશે અનન્ય જગતમાં કોઈ જગ્યાએ હેત નહીં રહે ત્યારે જ ભગવાન પોતાના ધામમાં આપણને લઈ જશે માટે અત્યારથી એવો દ્રઢ નિર્ધાર રાખો બધું કરવું ખરું ગુરુજી કહે ને આપણે સંસારમાં છીએ તો સંસારની ફરજને ચોક્કસ પૂરી કરવાની છે પણ એક એ આપણી ફરજને ખાલી આપણું કેવું મેજર ને માઇનર તમે કોલેજમાં જાય એટલે પછી છોકરાઓને સબ્જેક્ટ એક સિલેક્ટ કરવાનો આવે કે ભાઈ તમારે કઈ લાઈનને મુખ્ય કરવી છે મેજર તો તમારે કઈ ફિલ્ડમાં આગળ જવું છે પછી અમુક સબ્જેક્ટ એને મેજર લેવાના હોય અને અમુક એને ઓપ્શનલ હોય ઓપ્શનલમાં ઓપ્શન હોય પાંચ છ સાત આઠ સબ્જેક્ટો એમાંથી કોઈ પણ એક એને પસંદ કરવાનું એટલે એ ખાલી એક ભણવાનું હોય ને એની પરીક્ષા આપવાની હોય પણ એને મુખ્ય ધ્યાન તો મેજર સબ્જેક્ટમાં જ એને આપવાનું હોય રાઈટ એમ આપણે આ જગતનું બધું કરીએ છીએ ને એ માઇનરમાં ઓપ્શનમાં હોય ઓપ્શનલમાં પણ ભગવાન સંબંધી સત્સંગ સંબંધી આપણું મેજર સબ્જેક્ટ હોય એમાં આપણી એંસી નેવું ટકા વૃત્તિ ત્યાં જ હોય પેલું દસ ટકામાં થયા કરે એવું હોય ત્યારે આપણું સત્સંગ પરિપૂર્ણ કહેવાય સુંદરી સુથારને અંત સમયે મહારાજ અને મુક્તોના દર્શન થયા અને મહારાજ કે ભગત ચાલો થાવ તૈયાર અમે તમને લેવા માટે આવ્યા છે સુંદરી સુથારે બધાએ વાત કરી કે હવે મારો આ અંત સમય છે હવે મારો દેહ છોડીને મહારાજના ધામમાં જવાનું છે મહારાજ મને લેવા આવ્યા છે અને મહારાજની સાથે હું હવે મહારાજના દિવ્ય ધામ પ્રત્યે સીધા આવું છું આવી રીતે બધાએ વાત કરી કઈ વાર ના ઉભા છે આવી મુજ લાવી એમ કહીને શીખ માગી પછી તરત દી તન ત્યાગી ભગત કહે છે કે મહારાજ ક્યારના આવે ને મારી સામે ઊભા છે સંતો ભક્તો મારી સામે આવીને ઊભા છે દિવ્ય રૂપે દિવ્ય દિવ્ય તેજની મધ્યે મને દર્શન આપીને મારી સાથે ક્યારના મારી સામે મંદ હાસ્ય કરતા ઊભા છે મહારાજ મારી રાહ જોઈને ઊભા છે હવે હું ધામમાં જ આવું છું એમ કહીને મહારાજ સાથે સુંદરી સુથાર આ લોકનો પંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને મહારાજને દિવ્ય દેહ ધારણ કરાવી પોતાના દિવ્ય વિમાનમાં બેસાડીને ધામ પ્રત્યે સુંદરી સુથારને લઈ ગયા છે મહારાજ કેવા કૃપાળું છે કેવા દયાળુ છે એ આપણને આના પરથી જણાય છે ભગવાન જાતે પોતાના ભક્તને લેવા માટે પોતે સ્વયં પધારે છે આવા મોટા મહારાજ કે જેની મોટાઈની કોઈ કલ્પના ના થઈ શકે એવા મહારાજ આપણને લેવા આવે મહારાજ ધારે તો મુક્તોને પણ મોકલી શકે છે પોતાના પાર્ષદોને પણ મોકલી શકે છે કે જાઓ અમારા ભગતને લઈ આવો પણ મહારાજ એવા દયાળુ છે એવા કૃપાળુ છે એવા ભક્તવત્સર છે એવા મહારાજ પોતાના ભક્ત મહારાજને એવા વાલા છે મહારાજ કે અંધ સમયે મારા જનને જરૂર મારે આવવું બિરુદ મારું એને બદલે એમ સર્વે જનને જણાવવું મારો જે આશ્રિત છે જે મારો થઈને રહ્યો છે એને હું સ્વયં લેવા જઈશ કેવી મોટી વાત છે કે આપણે અહીંથી માનો કે ઇન્ડિયાથી કોઈ સામાન્ય માણસ ત્યાં રહેતો હોય ખાવા પીવાનું બૂળું મળતું હોય ના મળતું હોય અને અહીંયાથી કોઈ અમેરિકાનો પ્રેસિડન્ટ અહીંથી એમની એરફોર્સ લઈને આખું પ્લેન લઈને ત્યાં જાય અને એના ગામ જઈને કંઈક ચાલ હું તને મારા પ્લેનમાં અમેરિકા લઈ જવા માટે આવ્યો છું તો એને કેવો આમ એનો કોઈ પાવર હમાય કેફ હમાય કેટલો આમ આનંદ આનંદિત થઈ જાય એક આ લોકના એક સામાન્ય માણસ એક આ લોકનો એક પ્રેસિડેન્ટ એ જો ખાલી એમ લેવા આવે ને અહીંયા આવીને ખાલી એક બે પાંચ મિલિયનનું મકાન આપી દે ને એમ પેક લે ત્યારે અહીંયા રહીને ખાવા પીવાનું સુખી રહેવાનું ત્યારે કંઈ નોકરી જોબ કરવાની નહીં આટલું જ ખાલી કહી દે તો આ જીવ કેટલો કેફમાન કેટલો પાવરમાન કેટલો મસ્તાઈમાં આવી જાય તો આ તો કેવા મહારાજ છે જેને તો આવા અનંતકોટી બ્રહ્માંડો જેની નજરમાં નથી એ તો મહારાજ વચનાવતમાં કે જેના એક રો એક રોમના કોટીમાં ભાગની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે એવા મહારાજ છે એ મહારાજ સ્વયં જ્યારે આપણને લેવા માટે પોતાના ભક્તને લેવા માટે ધામમાંથી વિમાન લઈને પધારે છે ત્યારે તો કેટલી મોટી આનંદની ઘડી છે કેટલી મોટી એ દિવ્ય પ્રાપ્તિ છે આપણે પણ એ સુખના ભોગતા એ એના અધિકારી થવું છે તો આપણે પણ આ માર્ગે ભગવાનના માર્ગે ચાલવાનું કે આજે આપણને એમ ગર્વ થાય કેફ થાય એ રીતે આપણને મહારાજ લેવા આવે એ માટે આપણે પણ મહારાજની આજ્ઞાને શિરોધાર્ય પાળીએ મહારાજને રાજી કરવાનું તાન મોટા સત્પુરુષોને રાજી કરવાનું તાન એ આપણા જીવનની અંદર વિશેષ દ્રઢ કરીને રાખીએ આવી રીતે સુંદરજી સુથારને મહારાજ દેહ છોડાવીને પોતાના દિવ્ય ધામની અંદર લઈ ગયા છે તજુ દેહ તજુ દેહ તે હત કાળ તેડી ચાલ્યા છે પોતે દયાળ જોઈ આશ્ચર્ય પામી ધન્ય ધન્ય મહારાજ આ રીતે સુંદરજી સુથારને પોતાના દિવ્ય ધામમાં મુક્તો સહિત દિવ્ય વિમાનની અંદર બેસાડીને લઈ ગયા છે આ દ્રશ્યને જે જે ભક્તોએ જે જે લોકોએ જોયું એનાથી કહો આ સમયે ભગવાન સ્વામિનારાયણ ખરેખર પ્રગટ છે આજ સુધીના આપણે અનંત શાસ્ત્રો અનંત ધર્મો છે આ ભારતની અંદર અનેક સંપ્રદાયો છે અનેક દેવો છે અનેક ભગવાન છે બધાએ પોતપોતાની આસ્થા પ્રમાણે બધા માને છે પણ ભગવાન સ્વામિનારાયણ જેવા દયાળુ છે ભગવાન સ્વામિનારાયણ જેવા પોતાના આશ્રિતની અંત સમયે સહાય કરે છે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતાના આશ્રિતને અંધ સમયે લેવા માટે આવે છે એવું આજ સુધી આપણે બીજા કોઈ શાસ્ત્રની અંદર કે પૂર્વે આજથી કોઈ પૂર્વે કોઈ ઘટના બની હોય એવું સાંભળ્યું વાંચ્યું કે જોયું નથી કે કોઈ શાસ્ત્રમાં પણ આવી કથાઓ આજ સુધી લખાઈ નથી ઋષિમુનિઓએ હજારો વર્ષો પહેલાં શાસ્ત્રો લખ્યા પણ કોઈ અવતાર દ્વારા કોઈ ભગવાન દ્વારા પોતાના ભક્તને જાતે પોતે લેવા જાય આવી કથાઓ આજ સુધીના કોઈ શાસ્ત્રમાં નથી જ્યારે ભગવાન સ્વામિનારાયણ તો પોતાના નાનામાં નાનો આશ્રિત હોય એને પણ અંત સમયે પોતે જાતે એકવાર લેવા તો જાય જ છે અને પછી એની જે જે જગ્યાએ એને જેમ કરીને ચોખ્ખો કરવો હોય એ પ્રમાણે આગળ ભગવાનની વિધિ કરે પણ એકવાર તો ભગવાન એને ચોક્કસ લેવા જાય અને આજ આ કાળીકાળની અંદર આજે પણ ભગવાન આપણે એવા આનંદ કિસ્સાઓ જોઈએ સાંભળીએ છીએ કે ભગવાન એને કહીને ધામમાં લઈ જતા હોય આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અભણ ડોસી હોય તો એને ભગવાન અંત સમયે કંઈને લઈ જાય છે એને કોઈ એવા કોઈ વેદ ઉપનિષદ કે પુરાણોનું જ્ઞાન હોતું નથી એને તો એક બસ મહારાજને સર્વોપરી એક પોતાના ધણી જાણીને આખી જિંદગીનું ભજન કર્યું અને આજ્ઞા પાળી મહારાજ એને અંત સમયે લેવા આવે કંઈને ધામમાં લઈ જાય છે આવી દિવ્ય પ્રાપ્તિના કરાવનારા ભગવાન છે એ સ્વામિનારાયણ સંપ્રદાય છે અહીંયા આવું પ્રગટ કલ્યાણ છે પ્રગટ સત્સંગ છે માટે આપણને આવી દિવ્ય પ્રાપ્તિ થઈ એનો આપણને ગર્વ હોવો જોઈએ એનો આપણને કેફ હોવો જોઈએ અને આપણને ક્યાંક આપણા સ્વભાવને વશ થઈને આપણે ક્યારેક કોઈક ભગવાનની આજ્ઞાઓ લોપીએ કોઈક બીજું થઈ જતું હોય તો એને આપણે ધીરે 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 ઓછી કરીને ભગવાનમાં આપણું જીવન વિશેષ કરીએ કે જેના કારણે ભગવાન આપણને જ્યારે અંત સમય લેવા આવે ને ત્યારે આપણે પણ ભગવાન સાથે ગર્વથી જઈ શકીએ આપણને એવું ના થાય કે મેં કંઈ ના કર્યું ને ભગવાન આવ્યા હે ભગવાનની આગળ આપણને પછી આપી તો દે ભગવાન તો આપણને દયાળુ છે અંત સમય આવે લેવા પણ પછી આપણે જ્યારે આખી જિંદગી કંઈ ના કર્યું ને લેવાનું થાય ત્યારે કેવું અઘરું ના લાગે કે ભગવાનની આજ્ઞાઓ આપણે લોપી હોય ભગવાનને જેવા જાણવા જોઈએ જેવી મહારાજને માણવા જોઈએ જેવો સત્સંગની કરવો જેવો એવો ના થયો હોય પણ ભગવાનના પોતાના વચન પ્રમાણે અંત સમય આવી ગયા તો આપણને પછી એવું થાય કે ઓહો મહારાજ તો દયાળુ છે કૃપાળું છે પધાર્યા એની મોટાઈ છે પણ મેં તો એની આખી જિંદગી થાય એટલી આજ્ઞા ના પાળી શક્યો તોય મહારાજ આવ્યો પછી આપણને ત્યારે પસ્તાવો થાય એટલે અંત સમયે પસ્તાવો ન થાય અને ગર્વથી ભગવાન સાથે બેસીને જઈ શકીએ અને ભગવાનને પણ ગર્વ થાય કે વાહ મારો ભક્ત આણે મારી આખી જિંદગી મને રાજી કરવા એ મથ્યો છે માટે ભગવાન પણ આપણને જોઈને રાજી થાય મોટા સત્પુરુષ આપણને જોઈને રાજી થાય એવું આપણે કરીએ કરીને એ કરવાનું છે એ જે કમાઈ છે એ જ સાચી કમાણી છે આલોકના ડોલર મેળવવા માટે કે આલોકના રૂપિયા મેળવવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ ભગવાનને મોટા સત્પુરુષને રાજી કરવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ આપણી જાતને આપણે પૂછીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે આપણા ઇન્દ્રિયોને એક આપણા સ્વભાવને પોષવા માટે આપણે ઘણી મહેનત કરીએ ઘણા તર્ક બુદ્ધિ લડાવીએ પણ ભગવાનને મોટાને રાજી કરવા કેટલું કરી શકીએ છીએ એના માટે લગાવેલી બુદ્ધિ એના માટે કરેલી ક્રિયાઓ એ સાચી છે એ સાર્થક છે બાકી બધું તો બધાની અંદર બુદ્ધિ છે આ લોકોનું કે બીજું ખાવા પીવાનું મેળવવા તો પશુ પક્ષીની અંદર પણ બુદ્ધિ છે એ ખાઈ બુદ્ધિ બુદ્ધિ નથી પણ જે બુદ્ધિ ભગવાનના માર્ગે ચાલે ભગવાનના મોટા સત્પુરુષને રાજી કરવાના માર્ગે ચાલી એ જ સાચી બુદ્ધિ છે અને એ જ સાચો બુદ્ધિશાળી છે આવી રીતે બધાએ ભુજના લોકોને જોતા સુંદરજી સુથાર મહારાજના દિવ્ય ધામ પ્રત્યે સિધાવ્યા છે લોકો આશ્ચર્ય પામ્યા અને બધાએ ધન્ય ધન્ય કહેવા લાગે કે ભગવાન સ્વામિનારાયણને ધન્ય છે એમના ભક્તને ધન્ય છે ભગવાનને ધન્ય એટલા માટે કે આવા મહારાજ પોતાના આવી અલૌકિક સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપને પણ ન ગણીને પોતાના એક ભક્તને માટે સ્વયં પધારે છે અને ભક્તને પણ ધન્ય છે કે જેણે મહારાજનું આવા ભાવથી ભજન કર્યું તો મહારાજ એને લેવા આવ્યા બેતાલીસ કડી પૂરી થઈ ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય